હેલો ફ્રેન્ડ્સ, આજે મેં આ વિડીયોની અંદર એમકોમ સેમેસ્ટર વન સબ્જેક્ટ છે સંચાલન માટેની હિસાબી પદ્ધતિ, તેની અંદર ચેપ્ટર છે પહેલું રોકડ અંદાજપત્ર, તેની અંદર આજે આપણે આરામ કંપની લિમિટેડનો દાખલો ગણવાના છીએ. તો દાખલાની આપણે રકમ આપણે વાંચતા નથી અને ડાયરેક્ટ સીધી આપણે ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરી દઈશું દાખલાની રકમ, અને આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરી દઈએ. તો ગણતરીની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કેમકે દરેક ઇન્ફોર્મેશનની માહિતી તમારા સુધી પહોંચી શકશે અને દરેક દાખલાના વિડીયો તમારા સુધી પહોંચી શકે, તે ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન્ટ થઈ જજો. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આપણે નોંધ એક કરીને લખવાનું, ઉધાર વેચાણના નાણાં નીચે મુજબ મળશે. આપણે રકમમાં કીધું છે કે આરામ કંપની લિમિટેડ નીચેની વિગતો પરથી તારીખ 31/7/2006 રોજ પૂરા થતા 4 માસનું રોકડ બજેટ તૈયાર કરવાનું છે. એટલે 4 માસનું કરવાનું છે, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. તો સૌથી પહેલાં આપણે એપ્રિલની ગણતરી કરશું. તો એપ્રિલમાં આપણે ફેબ્રુઆરીના 50% આપેલ બાકી પૂરેપૂરી, એટલે અહીંયા રકમની અંદર લખ્યું છે કે ₹90,000 ફેબ્રુઆરીના વેચાણના છે. તો અહીંયા સીધા આપણે બેઠે બેઠા 90,000 મૂકી દેવાના. પછી નીચે માર્ચના 1,40,000 ×50%, આપણે રકમમાં કીધું છે કે માર્ચના વેચાણના 1,40,000. તો અહીંયા 1,40,000 ×50% કરશો એટલે તમને મળશે એપ્રિલની જોઈ લીધી. હવે આપણે જોશું મેની અંદર. અહીંયા એપ્રિલના છેલ્લે કેટલા કેના લેખા, કયા માસના, માર્ચ માસના લેખા. તો મેની અંદર પહેલા માર્ચ માસના આવશે, કે જે બેઠે બેઠી રકમ મૂકી, અહીંયા પણ બેઠે બેઠી રકમ એ જ મૂકી દેવાની. માર્ચના 1,40,000 ×50% એટલે 70,000. અને મેમાં બીજી આપણે આ એપ્રિલની ગણતરી મેમાં ચૂકવાશે. તો મેની આપણે રકમમાં કોઈ ગણતરી આપી નથી. તો મેના આપણે આ એપ્રિલની વેચાણની કિંમતને ધ્યાનમાં લેવાની. એપ્રિલનું વેચાણ કેટલું છે? 2,80,000. એને ×25%, આપણે રકમમાં કીધું વેચાણના 25% રોકડેથી વેચાણ છે. તો 2,80,000 ×25% કરશો એટલે તમને મળશે 70,000. હવે 2,80,000માંથી બાદ કરવાના 70,000 એટલે તમને મળશે 2,10,000. એ 2,10,000 આપણે અહીંયા મૂકવાના. 2,10,000 ×50%, કેમકે ઉધાર વેચાણના 50% નાણાં વેચાણ પછીના મહિને કીધું છે, એટલે અહીંયા 50%. 2,10,000 ×50% કરશો એટલે તમને મળશે અહીંયા 1,05,000. એપ્રિલની જોઈ લીધી, મેની જોઈ લીધી. હવે આપણે જૂનની જોશું. તો જૂનમાં હવે મેના છેલ્લે કયા માસની ગણતરી લીધી? એપ્રિલની. તો અહીંયા બેઠે બેઠી ઈ જ આવશે. એપ્રિલના 2,10,000 ×50% એટલે 1,05,000. અને આ મેની ગણતરી આપણે અહીંયા જૂનમાં મૂકવાની. હવે આ મેમાં વેચાણ કેટલું છે? 3,00,000. 3,00,000 ×25% વેચાણના, રોકડ વેચાણના, એટલે તમને મળશે 75,000. હવે આ 3,00,000માંથી 75,000 બાદ કરવાના એટલે તમને મળશે 2,25,000. આ 2,25,000ને આપણે અહીંયા મેમાં મૂકશું. 2,25,000 ×50% એટલે તમને મળશે 1,12,500. ઉધાર વેચાણના 50% એટલે 50%ની પણ ગણતરી કરવાની. હવે આપણે ચોથી ગણતરી છેલ્લા માસની જુલાઈની કરશું. તો જુલાઈમાં આપણે મેની ગણતરી આવશે. મેના આપણે 2,25,000 ×50% એટલે 1,12,500. અને આ જૂન માસની આપણે અહીંયા મૂકીશું. જૂનનું વેચાણ કેટલું છે? 3,20,000. 3,20,000 ×25% કરવાના એટલે તમને મળશે 80,000. હવે 3,20,000માંથી 80,000 બાદ કરશો એટલે તમને મળશે 2,40,000. 2,40,000 ×50% કરશો એટલે તમને મળશે 1,20,000. તો આ થઈ ગઈ આપણે ઉધાર વેચાણના નાણાં નીચે મુજબની 4 માસની ગણતરી. ત્યાર પછી હવે આપણે રકમમાં કીધું છે મજૂરી ખર્ચ, ની કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચ, આ ચારેયની ખર્ચની ગણતરી કરશું. તો સૌથી પહેલાં આપણે હવે કરશું મજૂરી ખર્ચની ગણતરી. અહીંયા નોંધ 2 કરીને લખજો મજૂરી ખર્ચ. સૌથી પહેલાં આપણે એપ્રિલમાં ચૂકવાશે એપ્રિલની. એપ્રિલની અંદર આપણે માર્ચની વિગત ધ્યાનમાં લેવાની. તો માર્ચની મજૂરી ખર્ચ કેટલો છે? 25,000. મજૂરી ખર્ચનો સમયગાળો છે 1/2, એટલે 25,000 ×1/2 એટલે મળશે 12,500. પછી આપણે ગણતરી કયા માસની કરી છે? એપ્રિલની, એટલે નીચે આપણે એપ્રિલની રકમને લેવાની. તો એપ્રિલનો મજૂરી ખર્ચ કેટલો છે? 30,000. તો અહીંયા 30,000 ×1/2 એટલે તમને મળશે અહીંયા 15,000. હવે 12,500 +15,000 બંનેનો ટોટલ માર્જ એટલે 27,500 આવશે. એપ્રિલની જોઈ લીધી, હવે આપણે મેની જોઈશું. તો મેની અંદર આપણે પહેલાં આની ગણતરી એપ્રિલની લેવાની, બેઠે બેઠી જ મૂકી દેવાની. 30,000 ×1/2 એટલે 15,000. હવે મેની ગણતરી જોઈશું આપણે. મેની મજૂરી ખર્ચ કેટલો છે? 50,000. તો અહીંયા 50,000 ×1/2 એટલે આવશે 25,000. 15,000 +25,000 બંનેનો ટોટલ મારવાનો એટલે મળશે 40,000.
તી પછી આપણે જૂનની ગણતરી લેશું. તો જૂનમાં અહીંયા મેનો કેટલો, મેનો ગણતરી પહેલા આવશે. મેમાં મેની ગણતરી બેઠે બેઠી મૂકી દેવાની, 50,000 × 1/2 એટલે 25,000. હવે જૂનનો મજૂરી ખર્ચ જોઈએ, તો જૂનનો મજૂરી ખર્ચ કેટલો છે? 50,000. એમાં પણ 50,000 × 1/2 એટલે 25,000. 25,000 + 25,000 એટલે આનો ટોટલ આવશે 50,000. પછી આપણે છેલ્લા માસ જુલાઈની ગણતરી કરશું. તો જુલાઈમાં અહીંયા જૂનના પહેલા જૂનના કેટલા છે? 50,000 × 1/2 એટલે 25,000. અને હવે જુલાઈનો મજૂરી ખર્ચ જોશું. જુલાઈનો મજૂરી ખર્ચ છે 60,000. જુલાઈમાં મજૂરી ખર્ચ 60,000 × 1/2 એટલે 30,000 આવશે. તો અહીંયા 25,000 + 30,000 એટલે અહીંયા મળશે 55,000. તો આપણે આ મજૂરી ખર્ચની 4 માસની ગણતરી જોઈ લીધી. ત્યાર પછી આપણે રકમમાં કીધું છે કારખાના ખર્ચ. તો હવે કારખાના ખર્ચની મજૂરી ખર્ચ જેવી જ ગણતરી થાય છે. તો અહીંયા નોંધ 3 કરીને લખજો કારખાના ખર્ચ. તો સૌથી પહેલાં આપણે એપ્રિલ માસનું જોશું. એપ્રિલમાં ચૂકવાશે. તો કારખાના ખર્ચ એપ્રિલની અંદર માર્ચની ગણતરી લેશું પહેલી. તો માર્ચનો કારખાના ખર્ચ કેટલો છે? 25,000. એને ગુણ્યા કારખાના ખર્ચ કેટલો છે? 1/4. 25,000 × 1/4 એટલે તમને 6,250 મળશે. હવે એપ્રિલની ગણતરી છે એટલે નીચે આપણે એપ્રિલને મૂકવાનું. તો એપ્રિલનો કારખાના ખર્ચ કેટલો છે? 20,000. તો અહીંયા 20,000 × 3/4. 3/4 એટલે એટલા માટે લીધા કે 4ની આગળનો આંકડો કયો આવે? 3. તો 3 એને છેદમાં તો 4 એમનેમ જ રાખવાના એટલે અહીંયા તમને મળશે 15,000. હવે 6,250 + 15,000 કરશો એટલે તમને મળશે 21,250. પછી આપણે મેની ગણતરી જોઈશું. મેમાં આપણે એપ્રિલની લેશું. એપ્રિલને 20,000 × 1/4 આની ગણતરી પછી પહેલાંથી થશે સંખ્યાથી. તો અહીંયા આવશે આપણે 5,000. અને મેની ગણતરી ચાલુ છે એટલે નીચે મેની રકમ. તો મેનો આપણે કારખાના ખર્ચ કેટલો છે? 28,000. તો અહીંયા 28,000 × 3/4 કરવાના એટલે તમને મળશે અહીંયા 21,000. હવે આ 5,000 + 21,000 એટલે આવશે 26,000. પછી આપણે ત્રીજા માસ જૂનમાં ચૂકવાશે કરીને લખવાનું. જૂનની અંદર મેની ગણતરી લેવાની. તો મેના કેટલા છે? 28,000 એને ગુણ્યા 1/4 એટલે મળશે 7,000. અને જૂનની નીચે જૂનની મૂકવાની. તો જૂનમાં આપણે કારખાના ખર્ચ કેટલો છે? 32,000. તો અહીંયા 32,000 × 3/4 એટલે તમને મળશે અહીંયા 24,000. 7,000 + 24,000 એટલે અહીંયા 31,000 આવશે. પછી અહીંયા જુલાઈની ગણતરી. જુલાઈની અંદર આપણે જૂનના લેવાના. જૂનના કેટલા છે? 32,000 એને ગુણીએ 1/4 એટલે અહીંયા 8,000 આવશે. પછી ગણતરી જુલાઈની ચાલી છે એટલે જુલાઈના કારખાના ખર્ચ કેટલો છે? 40,000. તો અહીંયા 40,000 × 3/4 એટલે અહીંયા આવશે 30,000. 8,000 + 30,000 એટલે 38,000. તો આપણે કારખાના ખર્ચની 4 માસની ગણતરી જોઈ લીધી. ત્યાર પછી આપણે રકમમાં કીધું છે વહીવટી ખર્ચ. તો અહીંયા નોંધ 4 કરીને લખજો વહીવટી ખર્ચ. તો વહીવટી ખર્ચની ગણતરી 4 માસની કરતો. તો સૌ પ્રથમ અહીંયા લખજો એપ્રિલમાં ચૂકવાશે. એપ્રિલની અંદર અહીંયા પહેલાં માર્ચના લેવાના. તો માર્ચનો વહીવટી ખર્ચ કેટલો છે? 10,000. અને વહીવટી ખર્ચનો ક્રમ છે 1/8. તો અહીંયા 10,000 × 1/8 એટલે તમને મળશે અહીંયા 1,250. નીચે આપણે કયા માસની ગણતરી ચાલી રહી છે? એપ્રિલની. તો અહીંયા એપ્રિલની. તો એપ્રિલનો વહીવટી ખર્ચ કેટલો છે? 10,000. તો અહીંયા 10,000 × 7/8. 8ની આગળનો આંકડો હોય છે એની ગણતરી અહીંયા બીજામાં કરવાની. એટલે 8ની આગળનો આંકડો છે 7 એટલે આનો ટોટલ આવશે આપને 8,750. હવે 1,250 + 8,750 નો સરવાળો એટલે 10,000 મળશે. પછી અહીંયા મેની ગણતરી જોશું. મેમાં ચૂકવાશે. મેની અંદર આપણે એપ્રિલના 10,000 એને ગુણ્યા 1/8 એટલે અહીંયા મળશે 1,250. અને ગણતરી કયા માસની ચાલી રહી છે? મે માસની. તો મે માસના આપણે વહીવટી ખર્ચ જોશું 11,000. તો અહીંયા 11,000 × 7/8 એટલે અહીંયા આવશે 9,625. હવે 1,250 + 9,625 નો ટોટલ આવશે 11,000. ત્યાર પછી આપણે જુલાઈની ગણતરી. જુલાઈમાં ચૂકવાશે. જુલાઈની અંદર મેની ગણતરી ધ્યાનમાં લેવાની. મેના છે 11,000. 11,000 × 1/8 એટલે તમને મળશે 1,375. સોરી, ગણતરી જૂનની આવે છે. તો જૂનની રકમ આપણે વહીવટી ખર્ચ કેટલો છે? 11,000.
11,000 ગુણ્યા 7/8 એટલે અહીંયા આવશે 9,625. હવે 1,375 પ્લસ 9,625 નો ટોટલ, સોરી આ મે નો ટોટલ 11,000 નહીં આવે, મે નો ટોટલ આવે છે 10,875. તમે સુધારો કરી નાખજો. અને આ 1,375 પ્લસ 9,625 નો ટોટલ આવે છે 11,000. પછી અહીંયા લખજો જુલાઈમાં ચૂકવાશે, જુલાઈની ગણતરી, જુલાઈની ગણતરી અંદર જૂનની રકમ ધ્યાનમાં લેશો. જૂનના છે 11,000, એને ગુણીએ 1/8 કરશો એટલે તમને મળશે અહીંયા 1,375. અને ગણતરી શેની આવેલી છે? જુલાઈની. તો જુલાઈનો આપણે વહીવટી ખર્ચ કેટલો છે? 12,000. તો જુલાઈમાં આપણે 12,000 ગુણ્યા 7/8 કરશો એટલે તમને મળશે 10,500. હવે 1,375 પ્લસ 10,500 કરશો એટલે અહીંયા મળશે 11,875. તો આ ચારે ચાર માસની વહીવટી ખર્ચની ગણતરી જોઈ લીધી. ત્યાર પછી આપણે રકમમાં કીધું છે કે વેચાણ ખર્ચ, તો વેચાણ ખર્ચની ગણતરી જોશું. પછી અહીં નોંધ ફાઈ કરીને લખજો વેચાણ ખર્ચ. તો સૌથી પ્રથમ આપણે એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલની ગણતરી કરશું. એપ્રિલની અંદર લખજો માર્ચનો, તો માર્ચનો વેચાણ ખર્ચ કેટલો છે? 7500. તો અહીંયા 7500 એને ગુણ્યા વેચાણ ખર્ચ છે 1/3 એટલે આનો ટોટલ આવશે 2,500. અને એની અંદર નીચે તો આપણે જેની રકમની ગણતરી હાલતી હોય એ જ લેવાની, આપણે એપ્રિલ માસની ચૂકવણી હાલે છે એટલે અહીંયા એપ્રિલ માસ, એપ્રિલમાં આપણે વેચાણ ખર્ચ કેટલો છે? 8100. તો અહીંયા 8100 ગુણ્યા 2/3, 3ની આગળનો આંકડો અહીંયા 2 એટલે અહીંયા આવશે, અહીંયા આવશે 5,400. હવે 2,500 પ્લસ 5,400 બંનેનો ટોટલ આવશે 7,900. પછી આપણે અહીંયા મેની ગણતરી જોશું. મેની અંદર આપણે અહીંયા પહેલી એપ્રિલની ગણતરી લેશું. એપ્રિલના 8100 એને ગુણ્યા 1/3 એટલે અહીંયા આવશે 2,700. અને ગણતરી મે માસની આવે છે એટલે અહીંયા નીચે મેની લેશું. તો મેનો આપણે વેચાણ ખર્ચ કેટલો છે? 8700. તો અહીંયા 8700 ગુણ્યા 2/3 એટલે તમને મળશે 5,800. હવે 8700 પ્લસ 5,800 બંનેનો ટોટલ આવશે 8,500. પછી અહીં લખશું જૂનમાં ચૂકવાશે. જૂનની અંદર આપણે મેની ગણતરી લેવાની. મેના છે 8700 એને ગુણ્યા 1/3 કરવાના એટલે અહીંયા મળશે 2,900. હવે ગણતરી જૂનની આવે છે તો નીચે જૂનની, તો જૂનનો વેચાણ ખર્ચ કેટલો છે? 9,000. તો અહીંયા 9,000 ગુણ્યા 2/3 એટલે તમને મળશે અહીંયા 6,000. હવે 2,900 પ્લસ 6,000 બંનેનો ટોટલ એટલે તમને મળશે અહીંયા 8,900. પછી આપણે અહીંયા જુલાઈની ગણતરી કરશું. જુલાઈમાં ચૂકવાશે. જુલાઈની અંદર આપણે જૂનની ગણતરીને લેવાની. તો જૂનના કેટલા છે? 9,000 એને ગુણ્યા 1/3 કરશો એટલે તમને મળશે અહીંયા 3,000. અને ગણતરી જુલાઈની હાલી રહી છે એટલે જુલાઈનો વેચાણ ખર્ચ કેટલો છે? 9,600. અહીંયા 9,600 ગુણ્યા 2/3 કરશો એટલે તમને મળશે 6,400. 3,000 પ્લસ 6,400 બંનેનો ટોટલ મારશો એટલે અહીંયા આવશે 9,400. તો આ આપણે પાંચમી ગણતરી વેચાણ ખર્ચની જોઈ લીધી. હવે બધી જ ગણતરીઓ પૂરી થઈ ગઈ છે. હવે આપણે કરશું 4 માસનું રોકડ બજેટ તૈયાર. તો સૌ પ્રથમ અહીંયા આપણે એક આવું કોષ્ટક તૈયાર કરશું. તેની અંદર ઉપર લખશું આરામ કંપની લિમિટેડનું તારીખ 31/1/2006 રોજ પૂરા થતા 4 માસનું રોકડ અંદાજપત્ર, રોકડ બજેટ કયો તો પણ ચાલશે. તો અહીંયા વિગતનું ખાનું, પછી અહીંયા 4 એપ્રિલ મે જૂન ને જુલાઈના રકમના ખાના દોરવાના, આવી રીતના કોષ્ટક તૈયાર કરવાનું. સૌ પ્રથમ અહીંયા લખવાનું શરૂઆતની શિલક. દરેક દાખલામાં શરૂઆતની શિલક જ સૌ પ્રથમ આવે છે. તો અહીંયા શરૂઆતની શિલક કેટલી છે? 97,625. તે આપણે અહીંયા એપ્રિલમાં મૂકીશું. પછી નીચે લખજો રોકડ આવક એ, રોકડ આવક એની ગણતરી કરશું. એની અંદર નીચે લખજો રોકડ વેચાણ. તો રોકડ વેચાણ જોઈએ આપણે. તો આપણે નોંધ એકની ગણતરી કરી છે ઉધાર વેચાણની. તેમાં આપણે એપ્રિલની ગણતરીની અંદર આપણે માર્ચ છે તેની ગણતરી આપણે આવી 70,000. તો અહીંયા આપણે રોકડ વેચાણની અંદર એપ્રિલમાં મૂકશું 70,000. હવે જોઈએ મેની. તો ઉધાર વેચાણ નોંધ એકની ગણતરીની અંદર જૂનની ગણતરી જુઓ. તો જૂનની ગણતરી અંદર આપણે મેની ગણતરી કરીને છે. તો મેની અંદર આપણે અહીંયા 75,000 છે મૈડા, એ 75,000 આપણે અહીંયા મૂકવાના. હવે જોશું જૂનના. તો નોંધ એકની અંદર આ ઉધાર વેચાણની ગણતરી અંદર આપણે અહીંયા છેલ્લે જુલાઈની ગણતરી કરી. જુલાઈની ગણતરીની અંદર જૂનની જે ગણતરી છે તેમાં 80,000 આપણે અહીંયા ટોટલ મળ્યા. તો અહીંયા જૂનમાં આપણે 80,000 લખીશું. હવે જોશું જુલાઈની. તો રકમની અંદર આપણે અહીંયા
જુલાઈ છે, જુલાઈનું વેચાણ કેટલું આપ્યું છે? 3,40,000, અને વેચાણનો 25% રોકડેથી છે, તો 3,40,000 એને ગુણ્યા 25% કરશો એટલે મળશે 85,000. એ 85,000 આપણે અહીંયા જુલાઈમાં મૂકશું રોકડ વેચાણની અંદર છેલ્લે. તે પછી અહીંયા લખજો ઉઘરાણીની વસૂલાત. તો નોંધ 1ની અંદર ઉધાર વેચાણની ગણતરી અંદર એપ્રિલના આપણે ફેબ્રુઆરીના કેટલા કીધા છે? ફેબ્રુઆરીની અંદર 90,000. તો અહીંયા એપ્રિલમાં આપણે 90,000 મૂકશું. હવે જોશું મેનું. નોંધ 1ની અંદર ગણતરીની અંદર આપણે અહીંયા મેની અંદર માર્ચના સૌ પ્રથમ કેટલા કીધા છે? 70,000. તો આ અહીંયા મૂકીશું મેમાં 70,000. હવે જોઈએ જૂનની. તો આપણે નોંધ 1ની અંદર આપણે છેલ્લે જુલાઈની ગણતરી કરી, તો જુલાઈમાં આપણે જૂનની ગણતરી કેટલી આવી, કઈ ગણતરી કરી? તો જૂનની અંદર પહેલું કીધું છે એપ્રિલની ગણતરી જે આપણે કરી, તો એપ્રિલમાં આપણે કેટલા મળ્યા? 1,05,000. તો આપણે 1,05,000, તો આપણે એ મૂકીશું 1,05,000. હવે જોઈએ જુલાઈની. તો ઉધાર નોંધની ગણતરી નોંધ 1ની અંદર જુલાઈની ગણતરીમાં આપણે મેની સૌ પ્રથમ ગણતરી કરી, તો મેના આપણે સૌ પ્રથમ કેટલા મળ્યા? 1,12,500. તો અહીંયા આપણે લખીશું 1,12,500. ઉઘરાણીની વસૂલાતની ગણતરી 4 માસની જોઈ લીધી. ત્યાર પછી હવે આપણે અહીંયા 70,000 છે તેને આપણે અહીંયા 90,000ની નીચે મૂકીશું, અને આ 1,05,000 છે તેને આપણે અહીંયા 70,000ની નીચે મૂકીશું 1,05,000. પછી આ 1,12,500 છે તેને અહીંયા 1,05,000ની નીચે આવશે 1,12,500. હવે આ 1,12,500ની આપણે જોઈએ, તો નોંધ 1ની ગણતરીની અંદર છેલ્લે જુલાઈની ગણતરી છે તેમાં 1,12,500 એની નીચેના માસના છે, જૂનના 1,20,000 એ આપણે અહીંયા મૂકીશું 1,20,000. પછી તમે અહીંયા લખજો જૂની મશીનરીનું વેચાણ, કેમ કે આપણે હવાલામાં કીધું છેલ્લે મે મહિનામાં જૂની મશીનરી વેચતા ₹12,375 છે. તો આપણે મે અંદર લખવાનું કે 12,375. ત્યાર પછી હવે આપણે કુલ રોકડ આવક એ જોઈ લીધી. હવે કુલ રોકડ આવક એનો ટોટલ મારશું. તો સૌથી પહેલા આપણે એપ્રિલની રકમ મુકાઈ ગઈ છે, તો એપ્રિલનો ટોટલ મારશું અહીંયા 97,625 પ્લસ 70,000 પ્લસ 90,000 પ્લસ 70,000. આનો ટોટલ આપણે મળે છે 32,07,625. આ બધાનો ટોટલ આપણે છેલ્લે મળશે. ત્યાર પછી નીચે તમે લખજો રોકડ ખરીદી. હવે રોકડ ખરીદીમાં બી કરીને હવે એની ગણતરી કરશું આપણે. રોકડ ખરીદીની ગણતરી જોઈએ તો આપણે અહીંયા એપ્રિલની ખરીદી કેટલી આપી છે? 1,80,000, અને રકમમાં લખ્યું છે ખરીદીના 20% રોકડેથી. 1,80,000 ગુણ્યા 20% કરશો એટલે તમને મળશે અહીંયા 36,000. તો 36,000 આપણે એપ્રિલમાં મૂકવાના. હવે જોઈએ મેની. તો મેની ખરીદી આપણે કેટલી કીધી છે? 1,65,000. 1,65,000ના આપણે અહીંયા ખરીદીના 20% રોકડેથી એટલે તમને મળશે 33,000. એ આપણે મેમાં મૂકવાના. હવે જોઈએ જૂનની. તો જૂનની ખરીદીની રકમ કેટલી છે? 2,02,500 એને ગુણ્યા 20% કરશો એટલે તમને મળશે અહીંયા 40,500. હવે જોઈએ જુલાઈની. તો જુલાઈની ખરીદીની રકમ કેટલી છે? 2,00,000. 2,00,000 ગુણ્યા 20% કરશો એટલે તમને મળશે અહીંયા 40,000. તો અહીંયા રોકડ ખરીદી જોઈ લીધી. પછી નીચે લખજો લેણદારોને ચૂકવ્યા. તો લેણદારોની ગણતરી આપણે ખરીદીની રકમને ધ્યાનમાં લેવાની. તો એપ્રિલના ખરીદીની રકમ કેટલી છે? 1,80,000 એને ગુણ્યા 80%. દરેક લેણદારની ગણતરીમાં 80%થી જ ગણતરી કરજો તમે, કેમ કે રકમમાં તમને ક્યાંય આપેલી નહીં હોય કે 80%થી લેણદારોની ગણતરી કરો. એટલે તમારે ધારી જ લેવાની 80%થી જ ગણતરી કરવાની દરેક લેણદારોની. એપ્રિલની લેણદારોની ગણતરી આપણે નીચે કીધું છે કે લેણદારોની બાકી હવાલામાં. તો 1,65,000. તો અહીંયા એપ્રિલમાં 1,65,000 આવશે. હવે આપણે જે ગણતરી કરશું એપ્રિલના 1,80,000 એને ગુણ્યા 80% કરશો એટલે તમને મળશે અહીંયા 14,04,000. ત્યાર પછી જૂનને જોઈએ. તો અહીંયા મેની ખરીદી લેવાની જૂનની અંદર. તો મેના છે 1,65,000 એને ગુણ્યા 80% કરશો એટલે તમને મળશે 1,32,000. હવે જુલાઈની જોઈએ. તો જુલાઈની ખરીદીની અંદર જૂનની લેવાની. જૂનની છે 2,02,500 એને ગુણ્યા 80% કરશો એટલે તમને મળશે અહીંયા 1,62,000. તો લેણદારો આપણે જોઈ લીધા. ત્યાર પછી આપણે ગણતરી કરશું મજૂરી ખર્ચની. તો આપણે મજૂરી ખર્ચની અંદર 4 માસના મજૂરી ખર્ચના ટોટલને જોવાનો. તો એપ્રિલનો છે 27,500. તો આપણે એપ્રિલના 27,500 મૂકવાના. મેના મજૂરી ખર્ચનો ટોટલ છે 40,000.
તો આપણે મેમાં 40,000 મૂકવાના, જૂનના મજૂરી ખર્ચનો ટોટલ છે 50,000, તો આપણે એ મૂકવાના 50,000, અને મજૂરી ખર્ચની અંદર જુલાઈના મજૂરી ખર્ચનો ટોટલ છે 55,000, આપણે એ મૂકવાના 55,000. ત્યારબાદ લખજો કારખાના ખર્ચ, તો કારખાના ખર્ચની અંદર એપ્રિલનો ટોટલ આવે છે 21,250, અહીંયા મૂકીશું 21,250. મેનો ટોટલ આવે છે 26,000, અહીંયા મેની અંદર 26,000. જૂનનો ટોટલ આવે છે 31,000, તો અહીંયા મૂકવાના 31,000. જુલાઈનો ટોટલ આવે છે 38,000, તો અહીંયા મૂકવાના 38,000. પછી લખજો વહીવટી ખર્ચ, તો એ વહીવટી ખર્ચની અંદર એપ્રિલનો ટોટલ આવે છે 10,000, તો અહીંયા આપણે એપ્રિલમાં 10,000. મેનો ટોટલ આપને અહીંયા મળે છે 1,875, તો આપણે અહીંયા 1,875. પછી જૂનનો ટોટલ આપણે મળે છે 11,000, તો અહીંયા જૂનની અંદર આપણે 11,000. પછી જુલાઈનો ટોટલ આવે છે 11,875, તો અહીંયા જુલાઈમાં 11,875 વહીવટી ખર્ચની ગણતરી જોઈ લીધી, વહીવટી ખર્ચની ચૂકવણી જોઈ લીધી. પછી લખજો વેચાણ ખર્ચ, તો વેચાણ ખર્ચની અંદર એપ્રિલનો ટોટલ આવે છે 7,900, તો અહીંયા 7,900. અને મેનો ટોટલ આવે છે 8,500, તો અહીંયા મેની અંદર 8,500. ત્યાર પછી આપણે જૂનનો ટોટલ આવે છે 8,900, તો અહીંયા 8,900. અને જુલાઈનો ટોટલ આવે છે વેચાણ ખર્ચની અંદર 9,400, તો અહીંયા મૂકીશું 9,400. પછી લખજો ડિબેન્ચર વ્યાજ, તો આપણે રકમની અંદર ડિબેન્ચર વ્યાજ રૂપિયા 24,100 જૂન મહિનામાં ચૂકવવાનું કહે છે, તો અહીંયા જૂન મહિનામાં ડિબેન્ચર વ્યાજ 24,100. ત્યાર પછી લખજો પરચુરણ ખર્ચ, તો આપણે રકમમાં કીધું છે કે 1,225 પરચુરણ ખર્ચ ચૂકવેલ હતા જે જુલાઈમાં, તો અહીંયા જુલાઈમાં લખશું 1,225. ત્યાર પછી અહીંયા કુલ રોકડ જાવક બીની, આપણે કુલ રોકડ ખરીદી બીની ગણતરી કરતા હતા, ત્યાર પછી અહીંયા રોકડ જાવક બીની ગણતરીનો ટોટલ મારશું હવે આપણે. તો સૌથી પહેલા એપ્રિલમાં અહીંયા પહેલો ટોટલ જોઈ લીધો, હવે બીજો ટોટલથી શરૂઆત કરશું. અહીંયા 36,000 પ્લસ 1,65,000 પ્લસ 27,500 પ્લસ 21,250 પ્લસ 10,000 પ્લસ 7,900, આટલે આનો ટોટલ તમને મળશે 26,07,650. હવે આપણે આ 32,07,625માંથી બાદ કરવાના, 26,07,650 એટલે તમને મળશે અહીંયા 5,09,975. આ 5,09,975ને આપણે અહીંયા શરૂઆતની રોકડ સિલક મેની અંદર મૂકી દેશું, પાછળનો બાકી હતો, એટલે 5,09,975 પ્લસ 75,000 પ્લસ 70,000 પ્લસ 1,05,000 પ્લસ 12,375, એટલે આનો ટોટલ તમને મળશે 32,02,350. હવે આપણે આનો ટોટલ જોઈએ, 33,000 પ્લસ 14,04,000 પ્લસ 40,000 પ્લસ 26,000 પ્લસ 10,875 પ્લસ 85,600, એટલે આનો ટોટલ તમને મળશે 26,02,375. હવે આ 32,02,350માંથી 26,02,375 બાદ કરશો એટલે તમને મળશે અહીંયા 5,09,975. આ 5,09,975ને આપણે શરૂઆતની રોકડ સિલક જૂનની અંદર મૂકવાને 5,09,975. હવે મારશો આપણે આનો ટોટલ, તો અહીંયા 5,09,975 પ્લસ 80,000 પ્લસ 10,000 પ્લસ 80,000 પ્લસ 1,05,000 પ્લસ 1,12,500, આનો ટોટલ આવશે 35,07,475. હવે જોઈએ આપણે આનો ટોટલ, તો અહીંયા છે 40,500 પ્લસ 13,02,000 પ્લસ 50,000 પ્લસ 31,000 પ્લસ 11,000 પ્લસ 8,900 પ્લસ અહીંયા છે 24,100, એટલે આનો ટોટલ આવશે 29,07,500. હવે આ 35,07,475માંથી આપણે બાદ કરવાનું 29,07,500, એટલે અહીંયા તમને મળશે 5,09,975. આ 5,09,975ને આપણે જુલાઈમાં શરૂઆતની રોકડ સિલકમાં મૂકવાના. હવે આનો ટોટલ મારવાનો, 5,09,975 પ્લસ 85,000 પ્લસ 1,12,500 પ્લસ છે 1,20,000, એટલે આનો ટોટલ તમને મળશે 37,07,475. હવે આપણે નીચેનો ટોટલ જોઈએ, તો કે છે 40,000 પ્લસ 1,62,000 પ્લસ 55,000 પ્લસ 38,000 પ્લસ 1,01,875 પ્લસ 9,400 પ્લસ 1,225, એટલે આનો ટોટલ આવશે 31,07,500. હવે આ 37,07,475માંથી 31,07,500 બાદ કરવાના, એટલે તમને મળશે અહીંયા 5,09,975.
75. આ જે છેલ્લે રકમ મળી તેને તમે કહેશો આખર સિલક, એ બાદ બી. એટલે આ રકમમાંથી આપણે આ રકમ બાદ કરી. એટલે હવે છેલ્લે બંનેનો કુલ ટોટલ સરવાળો, એટલે 26,07,650માંથી બાદ કરવાના 5,09,975. એટલે અહીંયા તમને મળશે 32,07,625. હવે આપણે આમાં મેમાં જોઈએ, 26,02,375માંથી બાદ કરશો 5,09,975, એટલે તમને અહીંયા મળશે 32,02,350. હવે આપણે જૂનમાં જોઈએ, જૂનમાં છે 29,07,500માંથી બાદ કરવાના 5,09,975, એટલે મળશે 35,07,475. હવે અહીંયા 31,07,500માંથી બાદ કરવાના 5,09,975, એટલે અહીંયા મળશે 37,07,475. આ ખાતે આજે આપણે આ દાખલો પૂરો થયો. નો કંઈ સમજાય તે ટેલિગ્રામ ગ્રુપમાં પૂછી શકે છે.